આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદન પર સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૂર્યએ પલટવાર કર્યો છે સ્વામી પ્રસાદ મૂર્યએ કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી મહત્વનું છે કે મોહન ભાગવત દ્વારા હિન્દુ રાષ્ટ્ર અને ભારતને લઈને આપવામાં આવેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે હિન્દુ રાષ્ટ્રને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે આપેલા નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પલટવાર કર્યો છે સ્વામી પ્રસાદ મૌર્ય કહ્યું છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી અને ન તો પહેલા હતું અમારા ભારતીય સંવિધાન ધર્મનિરપેક્ષ અવધારણા પર આધારિત હૈ ભારત સ્વયં એક સંપ્રભુ રાષ્ટ્ર भारतीय संविधान के अनुच्छेद चौदह के अंतर्गत हम धर्म जाति जन्मस्थान लिंग के आधार पर किसी के साथ भेदभाव नहीं कर सकते हैं तो हिंदू राष्ट्र की मांग करना न केवल संविधान विरोधी है बल्कि સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી ન તો પહેલા ક્યારે હતું આ એક સારો રાષ્ટ્ર છે આપણું બંધારણ ધર્મ નિરપેક્ષ અવધારણા પર આધારિત છે ભારતના તમામ લોકો ભારતીય છે તમામ ધર્મો પંથો સંપ્રદાયો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ આપણું ભારતીય બંધારણ કરે છે हिंदू धर्म में भेदभाव होता हो वो सबका नेतृत्व कैसे कर सकता है रही बात सबका नेतृत्व करने के लिए हमारा भारतीय संविधान पर्याप्त है क्योंकि हमारे देश में विभिन्न धर्म पंथ संप्रदाय संस्कृतियां हैं સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતના નિવેદનના સ્ક્રીનશોટ્સ ભાગવતે કહ્યું છે કે ભારતમાં રહેતા તમામ ભારતીય હિન્દુ છે અને ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે